આજે જવાબ લઈને આવ્યો છું, પણ થોડી ભૂમિકા બનાવું ને આ ક્વેશ્ચન ની, પછી જવાબ મળે ને તો મજા આવે. એક માં પણ દીકરાને ઘણી વખત કોઈ વસ્તુ આપવી હોય ને તો આમ ટટડાવે, માં તો સીધે સીધી આપી દે, બાપ ટટડાવે. એવો રમાડે, એવો રમાડે, એવો રમાડે, ઓલો કંટાળે ને પછી ભેકડો તાણે ને ત્યારે કે લે. હું બહુ ભેકડા નહીં તણાવું, પણ તમને એટલું તો કહીશ કે જ્યાં સુધી આ પ્રશ્ન નહીં થાય ને કે મારો આ સંસાર આટલો લાંબો કેમ ચાલ્યો, ઘણાના મોક્ષ થયા મારો કેમ ના થયો, આનો જવાબ શું છે? આપો જવાબ, પેલા તમે આપો પછી હું તો બેઠો જ છું. આપણે કેમ રખડીએ છીએ? કર્મ, ફટાફટ કર્મ. તમે કર્મ શું કેત રાજેશ? અજ્ઞાન. મનીષભાઈ દોષો શું કે છે? હા, પૂર્ણ શ્રદ્ધા નથી. વેરી ગુડ, માથા એટલા જવાબ. હિતેશભાઈ તૃષ્ણ છે. ચેતન બોલ બોલ. સંતોષ નથી. તારો ભાઈ તું બીજો ચેતન બોલ. ચેતન છે કે નહીં તારામાં? એક આંબેલમાં ચેતના જતી રહી. વાહ, તમારા બધાના જવાબ આમ જોઈએ તો સારા છે, પણ હજી સાચો નથી. ઘણી વખત છે ને બે પ્રકારના જવાબ હોય, સાચો અને સારો. મેં પરમ દિવસે વાડીમાં નતું કીધું કે કાણો માણસ છે એને તમે કાણો કહો તો ખોટું કીધું? ખોટું કીધું. જવાબ કેવો કહેવાય, સાચો કે સારો? નહીં નહીં, હું ખાલી પૂછું એનો જવાબ આપો. તમારા ઘરનો એક પણ શબ્દ નહીં બોલો, ખરાબ ખરાબ મેં નથી બોલ્યો. સાચો કે સારો? સાચો. યસ, યુ આર રાઈટ. પણ એને સારો ના કહેવાય, સારો ના કહેવાય. સારો જવાબ શું કહેવાય? સાંઈ બાબા, પ્રજ્ઞાચક્ષુ, સૂરદાસ, આ સારો જવાબ છે. એટલે જો આ ભગવાનનું શાસન અનેકાંત વાતથી ભરેલું છે, એ સાચો હોવા છતાં પણ ખોટો જવાબ હતો, સારો જવાબ જ ત્યાં સાચો ગણાય. હવે તમને પૂછું છું કે કોઈએ દોષ કીધું, કોઈએ અજ્ઞાન કીધું, કોઈએ અસંતોષ કીધું, કોઈએ તૃષ્ણા કીધી, બધી વાત બરાબર, પણ આ બધાનું ઉત્પત્તિ સ્થાન ક્યાં છે? તમારું અજ્ઞાન, તમારા કર્મો, તમારા દોષો, તમારો અસંતોષ, તમારી તૃષ્ણા, આ બધાનું ઉત્પત્તિ સ્થાન કોણ છે? બસ એ જ રાઈટ આન્સર છે. કર્મો ક્યાં હોય છે? આત્મામાં. દોષો ક્યાં હોય છે? આત્મામાં. તૃષ્ણા ક્યાં છે? મનમાં. અસંતોષ ક્યાં છે? મનમાં. એટલે અલ્ટિમેટલી આન્સર એક જ આવી ગયો કે મારા અને તમારા સંસારના પરિભ્રમણમાં કોઈ મૂળભૂત કારણ હોય આપણું પોતાનું મન છે. ઓકે, એકદમ ક્રિસ્ટલ ક્લિયર આન્સર. પેલા આટલું નક્કી કરો, આ 12 ભાવના વત્તા 4 ભાવના ઇઝ ઇક્વલ ટુ સાંજ સુધારસને સાંભળવા માટે ભાવનાને પછી સાંભળવી પડશે. આ ભાવના જ્યાં ઉત્પન્ન થાય છે એવા મનને પહેલા સમજવું પડશે. મન બરાબર સમજાશે પછી આપણે ભાવનામાં આગળ વધશું. પહેલા મન સમજો કે આપણું મન કેટલું ખતરનાક છે.